હા એક ઠેકાણે સરદાર ચમજો બે માણા બાત થતા તે ઘરવાળી કઈ માંગ્યું હતી ઘરવાળા નું આપ્યું તે એને હાણસી ઘા થયું તે ઓલો એને ઘરવાળા આમ ઠેકડો મારીને હેઠે હાણસી નીકળી ગયું તે બીજો કીધું આપવું છે કેમ કરવું છે વ્યાણન ઘા કરવાનું તમારે જેવા મહેમાન ને બાણું ખોલવું મહેમાન ને આવવું બહેને વ્યાણન ઘા કરવો અને મહેમાન ને કપાળમાં આવી ગયું ઓલો સટકી ગયો ઓલો મહેમાન ને વાજવાટ લઈ લે પણ કે ધ્યાન રાખો ધ્યાન રાખો આમ ન હોય આમ ન હોય શું કરો છો તેને ઘરવાળો કે આનંદ ઘરનું ઘરનું બારી કેમ પાડું એ કે શું કરો છો આવું ભલામણ કે આનંદ એ કે આનંદ એટલે શું એમ એ કે આનંદ એટલે આનંદ કે પૂછતર ભાઈ ને થોડા બાજુ મેં આનંદ કરી છે એટલે ઘરવાળા ને પૂછ્યું ભાઈ શું હતું એ કે આનંદ એ કે પણ આનંદ કેવો તમારા ઘરનો હિતો કયો એ કે જો તારી ભાભી મને આટી જાય તો એને આનંદ આવે અને હું સટકી દઉં મને આનંદ આવે હે એ આટી જાય તો એને આનંદ આવે રેવાડા બેઠ બેઠા કાં આટી જઈને અને હું સટકી દઉં તો મને આનંદ આવે કાં મારી એક એ કે તમારો આનંદ લેવા કોકના કપાળ ફોડી નાખો એનું ધ્યાન રાખો એટલે સમજે આપણો આનંદ લેવા પણ કે પાડોશી ને કપાળ ન ફૂટ જાય ધ્યાન રાખજો કરતા ને કે ઓલા પાડોશી ને સાંભળવાની મજા ને આપણે વાતું કરે મજા અમારા બેઠા અને અહીંયા જ ટાઈમ મળે બસ એટલે કોકનું ન ફોડી નાખતા બાપા આપણે આનંદ કરો બરાબર ને સરદાર એ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી તો હાલો હું બોલી નાખું પછી યાદ તમે રાખજો પહેલા મહિને ગંગા ઉલટી બીજા મહિને ખીર ત્રીજા મહિને રક્તાબુન ચોથા મહિને થાનતાનેલા પાંચમા મહિને સર્જી કાયા છઠ્ઠા મહિને હાડ માસ સાતમા મહિને જીવ સર્જરી આઠમા મહિને પાક્યો ખોટો મહિને એમાં હોય હું નવમા મહિને હોવા પ્રકાશ આ શક્ય માયા કર્યું છે બરાબર એટલે એમ રાતે રાતે આ સાહેબ ને ઘરે સત્સંગ કરી ગયો એ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ
માટે ગવાણું છે કે કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી, કોઈ એટલા માટે ગવાણું આ. અને એમાં માનો સંવાદ મેં એટલે રાખ્યો છે, આ તમે કોઈ સાંભળ્યું નહીં હોય પાછું, આ તો અમારા શ્રદ્ધાસિંહ બનાવ્યો. આ સંવાદ એટલા માટે છે કે તો સંતો બોલાય ખોટું પડી જાય. બરાબર, એક ભજનમાં એક કડીમાં આવે છે કે કોઈનું મૃત્યુ થાય ને, આપણું મૃત્યુ થઈ ગયું હોય ને તો આપણી માં જન્મ આખો રોવે રોવે ને. જ્યારે જ્યારે કોઈનો દીકરો ભણવા નીકળે બરાબર ને, કોઈના ઘરે સારો પ્રસંગ આવે એટલે માને પોતાનું સંતાન યાદ આવે. માતા તારી જન્મ રોશે, બેની રોશે બાર માસા. બેન બળે વાવે ત્યારે પોતાના ભાઈને યાદ કરી રડે. બરાબર, ઘરની પિરિયા 13 દિન રોવે પછી કરે પિયરની આશા. એટલે ઘણું એવું હોતું હોય, એટલે નથી પાકું નહીં. અને હોય તો મેં તમને કાલે પ્રશ્ન પૂછ્યો તો એનો કોઈ આંગળી ઊંચી કરી નહીં, એક જ ઊંચી થઈ હોત તો હું રાજી થઈ જાય. બરાબર ને, કાલે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે બે માણા એક આમ પડખે પડખે બેઠા હોય અને જમાઈ ન આવે, ભગવાનની ન આવે, એને ખાલી પાર્ષદ હોય એમ કે ભાઈ આપણે અહીંયા સૃષ્ટિમાં એવું ગોઠવાનું છે કે જે પતિ અને પત્ની હોય એ પોતાનું મૃત્યુ હાથે નક્કી કરી શકે, એટલે હવે અમે આવ્યા છીએ તમારે બેમાંથી કોને લઈ જવા એ તમે નક્કી કરી દો. તો ભાઈ એમ કહે કે મારા ઘરવાળા પહેલાં મને લઈ જવી કે થશું કહી જો, બધાને જીવવું છે, બધાને લડી જ લેવું છે. બરાબર, અને જણે એમ ન કહેત કે મને લઈ જાવ, આ કદાચ હોય એવું કોઈ કંટાળી જોઈએ તો કે ભાઈ હાલ ને અહીંયા કરતા અહીંયા હારા. પણ અહીંયા પછી જણને શું થાય બિચારાને ખબર હે, ઘરનો બેળો વનમાં થાય વનમાં યાદ લાગે. એક કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે.